नमस्ते विद्यार्थी मित्रों, आपणे हवे रसायण विज्ञानना प्रथम प्रकरणना अंतिम तबक्का तरफ जई रह्या छे। रासायणिक प्रक्रियाना बधा प्रकारो एवी रीते वातचीत थई गई। हवे छेल्ला बे मुद्दा बाकी छे, एक तो धातु क्षारण अने बीजुं छे खोरापण। तो आपणे अगाउना तबक्कामां आपणे जोयुं के रेडोक्स प्रक्रिया ए ऑक्सिडेशन और रिडक्शन सहगामी प्रक्रिया है। ऑक्सिडेशन और रिडक्शन बने साथ होने साथ थाय एटले रेडोक्स प्रक्रिया कहवाय। तो धातु क्षारण ए पण रेडोक्स प्रक्रिया है। धातु क्षारण एटले धातु ने काट लागवानी प्रक्रिया ने शू कहवाय? धातु क्षारण। आपणे लोखंड छे, लोखंड ने हवा में खुल्लू राखी तो समय जता शू एनी उपर काट लागी जाए छे, बरोबर, अने लाल रंगनू स्तर बाजी जाए छे। अच्छा, लाल के रंगनू आपणे घसी तो ये डस्ट छे पाछी पड़े छे अने धीरे धीरे लोखंड छे ये खवातू जाए छे अथवा तो बगड़तू जाए छे, बरोबर, नबळू पड़तू जाए। एटले धातु क्षारण एटले धातुनी काट लागवानी क्रियाने धातु क्षारण कहेवाय। धातु એ લોખંડને જ કાટ લાગે એવું નહીં, કોઈ પણ ધાતુને કાટ લાગે, કાટ લાગવાની પ્રક્રિયાને ધાતુ ક્ષારણ કહેવાય। કાટ લાગે એટલે એની ઉપર ઓક્સાઇડનું પડ લાગે। આપણે જોશું તો ચાંદીના ઘરેણા પહેર્યા હોય તો થોડા સમય પછી આપણે જોશું તો ચાંદી ઉપર કાળું પડ ભાજી જાય છે। તો જે કાળું પડ ભાજી જાય છે એ ચાંદીનો ઓક્સાઇડ એટલે કે સિલ્વર ઓક્સાઇડ છે। ઘણા લોકો હાથમાં જોશો તો તાંબાના કડા પહેરતા હોય છે, તો તાંબાનું કડું છે એ પહેર્યા પછી 10-15 દિવસે આપણે જોશો તો એ આપણે જે કડું પહેર્યું એ કાંડા ઉપર ત્યાં લીલા રંગનો ક્ષાર ભાજી જાય છે, કડા ઉપર પણ લીલા રંગનો ક્ષાર ભાજી જાય છે। તો આ પણ શું છે? ઓક્સાઇડ બન્યો એટલે એ પણ શું થયું? ધાતુ ક્ષાર। એટલે કોઈ પણ ધાતુની ઓક્સિજન સાથે કે ભેદ સાથે પ્રક્રિયાથી ઓક્સાઇડ બને, આ ઓક્સાઇડને ધાતુ ક્ષારણ કહેવાય। હવે કેટલાક ધાતુનું ક્ષારણ ઝડપી થાય, કેટલાકનું ઓછું થાય, ધીમું થાય અને કેટલાકનું બહુ જ ધીમું થાય। દાખલા તરીકે સોનું અને ચાંદી તો એને કાટ નથી લાગતો, એટલે એકચ્યુઅલી ધાતુ ક્ષારણ છે એ ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા છે। એટલે જેનું સહેલાઈથી ઓક્સિડેશન થતું હોય ત્યાં કાટ લાગવાની પ્રક્રિયા ઝડપી થાય। અલબત્ત આપણા કોર્સમાં નથી, પણ ખરેખર એ વાત શું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપર આધારિત છે। હવે ઓક્સિડેશન પોટેન્શિયલ એ શું છે એ અત્યારે આપણા કોર્સમાં અથવા તો ધોરણ 10 માટે એ ચર્ચા નથી, પણ આપણે મૂળ વાત ઉપર આવી, ધાતુને કાટ લાગવાની પ્રક્રિયા એટલે ધાતુ ક્ષારણ। ધાતુ ક્ષારણ સતત ચાલુ જ હોય છે, હવાની હાજરીમાં, હવાની ગેરહાજરીમાં, ભેજની હાજરીમાં, બરાબર, એસિડિક માધ્યમમાં। હવામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ, SO2 વાયુ એ વાતાવરણ હોય જ છે, એ વાયુ છે પાણીમાં દ્રાવ્ય થાય એટલે કાર્બોનિક એસિડ, H2O + CO2 એટલે H2CO3 કાર્બોનિક એસિડ, SO3 વાયુ પ્લસ H2O, H2SO4, તો આ બધા ઓક્સાઇડો, ઓક્સી એસિડો, કાર્બન ડાયોક્સાઇડ તેમજ હવા, ભેજ, એને લીધે આ ધાતુ ક્ષારણ સતત ચાલુ રહે। તો આ ધાતુ ક્ષારણ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? તો ધાતુ ઉપર ઓક્સિજનનો અથવા તો પાણીનો સ્પર્શ અટકે એ કરવું જોઈએ। તે માટે 2-3 તબક્કા। સૌથી પહેલાં સાદી રીતે જોઈએ તો ધાતુ ઉપર તૈલી પદાર્થ લગાડી દેવો, પણ ટેમ્પરરી એ ધાતુ ક્ષારણ અટકશે। બીજું, ધાતુ ઉપર તમે રંગ લગાડી દો, ઓઇલ પેઇન્ટ, તો ઓઇલ પેઇન્ટ લગાડી દેશું એટલે ધાતુ ઉપર ઓઇલ પેઇન્ટ આવી જશે એટલે ઓક્સિજન અને હવાનો સંપર્ક ખટી જશે। અલબત્ત એ રંગીલો ભાગ છે એ જો થોડો સમય પછી ઉખડી જાય તો ત્યાંથી પાછું કાટ લાગવાની પ્રક્રિયા થાય છે। ત્રીજું છે, જે ધાતુ હોય એ ધાતુ ઉપર એના કરતાં વધારે સક્રિય ધાતુ હોય એનું પડ ચડાવી દેવું। એની વાત કરું તો સ્ટીમર છે એ લોખંડની છે,
तो लोखंडनी स्टीमर होय तेनी उपरना बहारना भाग में जसतनु पड़ चढ़ावामां आवे એટલે લોખંડ છે એ દરિયાના પાણીમાં અથવા તો સ્ટીમર છે એ દરિયાના પાણીમાં અથવા તો સાદા પાણીમાં હોય તો પાણીના ભેજના હવાના સંપર્કમાં આવે તો એ કાટ લાગે તો એ કાટ લાગતો અટકાવવા માટે એ લોખંડની પ્લેટ ઉપર જસતનું પડ ચડાવી દેવાથી લોખંડ છે એને કાટ લાગવાની પ્રક્રિયા અટકી જશે એટલે કાટ લાગતી પ્રક્રિયા અટકાવવા માટે શું કરવું જોઈએ तो धातु पर काट लगते हो अटकावा माटे धातु क्षण अटकावा माटे ते धातु ऊपर ते धातु करता वधारे जे कोई सक्रिय धातु होय एनु पर चढ़ावी देवामां आवे तो अंदरनी धातु छे एनु क्षारण अटके एटले आ धातु क्षण अटकावाना उपायो वात करी के जनरली छे तैली पदार्थ एक टेम्पररी छे टेम्पररी धातु पर तेल लगाड़ी दियो तो संपर्क हवानो पानीनो घटती जशे पण मर्यादित समय माटे बीजू ऑल्टरनेट आपणे कह्युं तो बीजू ऑल्टरनेट छे ए आपणे कही शकी तो एने रंगीन करी नाखो कलर काम करी नाखो बरोबर एटले आपणे लोखंडना बारी बारणा छे तिजोरी छे ए बधाने आपणे शुं करी छे रंगी ली होय छे एटले काट लागवानी प्रक्रिया ओछी थई जाय અને ત્રીજું છે એ આ પડ ચડાવવાની બીજું જો જસતના પતરા તમે જોયા હશે તો ગેલ્વેનાઇઝ લોખંડ કહેવાય છે તો ગેલ્વેનાઇઝ લોખંડ આપણા ઘરની અંદર ગેલ્વેનાઇઝ લોખંડના પતરા આપણે જે લગાડી છીએ તો સફેદ ઉપર ઢોળ ચડાવેલો છે એ ઢોળ ચડાવેલો છે એ ઢોળ શેનો છે જસતનો તો એવા લોખંડને શું કહે છે ગેલ્વેનાઇઝ આયન તો તમને પૂછે ગેલ્વેનાઇઝ્ડ આયન એટલે શું તો લોખંડ ઉપર જસતનું પડ ચડાવેલું હોય તેવા પતરાને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે અને આ લોખંડ ઉપર જસતનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ટૂંકમાં અહીંયા ધાતુ ક્ષારણ એટલે ધાતુને કાટ લાગવાની પ્રક્રિયા છે હવાની હાજરીમાં થાય ભેજની હાજરીમાં થાય એસિડની પણ હાજરીમાં થાય ધાતુ ક્ષરણ અટકાવવા માટે હવા પાણી એસિડ ભેજનો સંપર્ક ઘટાડી દેવો જોઈએ એ અટકાવવા માટે તૈલી પદાર્થ તમે ટેમ્પરરી લગાડો અથવા તો ઓઇલ પેઇન્ટ ઉપર કરી નાખો ને સૌથી સેફ છે એ ધાતુ કરતાં વધારે સક્રિય ધાતુ છે એને પડ ચડાવી દો તો અહીંયા ધાતુ ક્ષરણ તો તમને એમ પૂછે કે લોખંડની સ્ટીમર છે એની ઉપર જસતનું પડ ચડાવવામાં આવે છે મેગ્નેશિયમનું પણ પડ ચડાવવામાં આવે બરાબર તો એ ધાતુ ક્ષરણ અટકાવવા માટે તો આ બધી તમને વાત કરી લોખંડની ખીલી છે એ પણ તમે જોઈ શકો છો હવામાં ખુલ્લી રાખો તો સમય જતાં કાટ લાગે છે તો અહીંયા ધાતુ ક્ષરણની વાત પૂરી થઈ હવે બીજું મારે જવું છે ખોરાપણું એટલે આપણે ખાદ્ય પદાર્થો છે એ અમુક ખાદ્ય પદાર્થ છે આપણે તૈલી પદાર્થ હોય ગાંઠિયા છે ભૂસા છે એ અમુક લાંબો સમય પડે રહે તો ખોરાક ખારું થઈ જાય છે એટલે ખોરાપણું એટલે એનો સ્વાદ બગડી જાય અંદર કંઈ વિશિષ્ટ પ્રકારની સ્મેલ આવે એટલે એ અખાદ્ય પદાર્થ થઈ જાય ખાવા માટે ઉપયોગી ન રહે તો તૈલી અથવા તો ચરબીજન્ય ખોરાક છે એ હવામાં ખુલ્લું રાખતા એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થવાથી તેનો સ્વાદ અને ગંધ બદલાઈ જાય એટલે આપણે એને સાદી ભાષામાં કહી કે ખોરો થઈ ગયો એટલે સ્વાદ અને બગડેલો હોય અને સ્મેલ છે એ ખરાબ આવે એટલે અખાદ્ય પદાર્થ થઈ ગયો ખાસ કરીને તેલમાં તળેલો પદાર્થ હોય એ ખોરો થવાની શક્યતા રહે સમય જતાં એટલે હવાના સંપર્કમાં લાંબો સમય રહે તો અખાદ્ય થઈ જાય ખોરો થઈ જાય તો એ અખાદ્ય પદાર્થ છે બને તો એને અટકાવવા માટે અંદર બહારથી જે કોઈ કેમિકલ ઉમેરવામાં આવે એને એન્ટીઓક્સિડન્ટ કહેવાય એટલે ખોરાપણું અટકાવવા માટે વપરાતો પદાર્થ એ એન્ટીઓક્સિડન્ટ કહેવાય
આપણે બટેટાની વેપર આપણે લઈએ છીએ તૈયાર, તો એ પેકેટ મોટું હોય છે પણ અંદર હવા ભરેલી છે, પણ હવા નથી હોતી, ખરેખર શું છે, એ નાઇટ્રોજન છે. તો અંદર વાયુ નાઇટ્રોજન ભરેલો હોય, થોડો ઓક્સિજન હોય, નાઇટ્રોજન વધારે હોય, તો નાઇટ્રોજનના હિસાબે નિષ્ક્રિય હોવાથી એ ખારાપણાની અથવા તો ખારાશ છે ખોરાકપણું અટકાવવા માટે પદાર્થ ઉમેરવામાં આવે છે, એટલે એને એન્ટી ઓક્સિડન્ટ તરીકે કહે. એટલે ખોરાકપણું એટલે તેલ કે ચરબીમાં બનાવેલો ખાદ્ય પદાર્થ હવામાં ખુલ્લું રાખતા ઓક્સિડેશન થવાથી ખોરો થાય છે, સ્વાદ બગડે છે અને સ્મેલ આવે છે, એટલે અખાદ્ય પદાર્થ થઈ જાય. તો આ ઘટનાને ખોરાપણું કહેવામાં આવે છે. તો તમે બે માર્ક્સની ટૂંકમાં પૂછી શકે ખોરાપણું એટલે શું. તો ખોરાપણું અટકાવવા માટે અંદર એન્ટીઓક્સિડેશન ઉમેરવામાં આવે, એન્ટીઓક્સિડેશન તરીકે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. એટલે બટેટાની ચિપ્સ અથવા તો બહારથી જે અત્યારે તૈયાર પડીકા આવે છે એ પડીકાની અંદર તમે જોશો તો હવા, એ હવામાં નાઇટ્રોજન વાયુ ભરેલો હોય છે, એટલે ખોરાપણું અટકી જાય. તો મિત્રો, આની સાથે આપણું પ્રથમ પ્રકરણ છે ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એ પૂરું થયું. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે લખજો બરાબર, અને બાકીના પ્રશ્નો છે એ હું મૂકીશ, એના આન્સર પણ મૂકીશ, નોટમાં આપ લખજો. આ રીતે આપણે પાછા મળતા જઈશું. તબિયત સાચવજો, આવજો.